सदानन्दाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्मच्छदसदृशशोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्ननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः। ॐ श्री हरि कृष्णाय नमो नमः। ॐ श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान नी, श्री हरि कृष्ण महाराज नी, श्री घनश्याम महाराज नी। बधाई वाला भक्तों ने यथी जय स्वामीनारायण। आज हरि जयंती नो परम पवित्र दिवस छे। लोया धाम नी अंदर आपणे आपणा पीवड़ा घनश्याम महाराज ना सानिध्य नी अंदर महापूजा करी। आज ना यजमान परिवारों बधाई भाग्यशाली छे के बधाई लाभ लीधो। આજે ઘણા બધા ભક્તોએ પણ વહેલા આવીને મંદિરમાં લાભ લીધો। સદગુરુ સુકાનંદ સ્વામી એમના જીવનની યાત્રા આપણી ઘણા સમયથી ચાલી રહી છે। સ્વામીનું જીવન એવું અગાધ અને એવું ઊંડું છે કે જીવનની યાત્રા પૂરી હજુ થતી જ નથી। મેં એવું વિચાર્યું હતું કે પ્રતિષ્ઠા મહારાજની થાય એ પહેલાં પૂરી કરીશ, તોય ના થયું। પછી વિચાર્યું કે 9 વર્ષ ચાલુ થતાં પહેલાં પૂરું કરીશ, તોય ના થયું। કારણ કે આ તો સંત છે, સંતનો અંત ત્યારે જ પમાય છે કે જ્યારે સંત એવું ઈચ્છે કે આ મારા અંતને પામે। એક ભગવાનનો અંત અને એક સંતનો અંત જીવ ક્યારેય પામી શકતો નથી। અંત કહેતા ભગવાનનો તાગ, ભગવાન કેવા છે અને સંત કેવા છે, આ બે વાતને જ્યારે ભગવાન અને સંત એવું નક્કી કરે કે મારે આને ઓળખાવું છે, ત્યારે જ એના અંત સુધી આપણે પહોંચી શકીએ છીએ। આપણી તાકાતથી એને ઓળખી શકાતા નથી। સુકાનંદ સ્વામી આપણી ભેગા સુકાનંદ સરિતાની અંદર આપણે બધાએ સ્નાન કરી રહ્યા છે, વહી રહ્યા છે। હાલો આપણી દર વખતની જે કડીઓ છે તમે બધાએ હજુ સુધી પણ મોઢે કરી નથી, અથવા તો આછી પાતળી મોઢે આવડે છે ગાવાવાળાને, વગાડવાવાળાને, ઝીલવાવાળાને, એ બધાને થોડી પાકી થઈ જાય એટલા માટે આ કડીઓ આપણે દોહરાવીએ છીએ। અને ખાસ તો મારા જીવમાં આ વાત રહે, મને આ વાત બહુ ગમે છે, જે 3 કડીઓમાં જે વાત લખેલી છે ને, એ મારે જેવું શરીરનો શ્વાસ છે જીવન છે ને, એમ આધ્યાત્મિકતાનું હું આને જીવન માનું છું, સાધુ જીવનનો આને શ્વાસ માનું છું, એવી આ 3 કડીઓ છે। એટલે હું વારે વારે ગવડાવું છું, તમારી માટે નહીં, મારા માટે। ગુણ આવ્યા હોય આપનામાં, ગુણ આવ્યા હોય આપનામાં, તોય તે પારકા છે ઘરે ના, તોય તે પારકા છે ઘરે ના,
મોટા નાયા પેલા ગુણ તે છે, મોટા નાયા પેલા ગુણ તે છે, તેનાથી આપનું શોભે છે, તેનાથી આપનું શોભે છે, માટે અહમ ન ધરવું અંગે, માટે અહમ ન ધરવું અંગે, અતિ દીન થઈ રહેવું સંગે, અતિ દીન થઈ રહેવું સંગે, દીનતામાં દયાળુ છે રાજી, દીનતામાં દયાળુ છે રાજી, કરતા રહેવું હમેશ હાજી હાજી, કરતા રહેવું હમેશ હાજી હાજી, માટે જીવનો સત્સંગ કરવો, માટે જીવનો સત્સંગ કરવો, મોટપ માટે ન કરવો બખેડો, મોટપ માટે ન કરવો બખેડો, આ લોકની મોટપને મેલી, આ લોકની મોટપને મેલી, દામની મોટપ જાલી લેવી, દામની મોટપ જાલી લેવી, દામની મોટપ જાલી લેવી, મની મોટપ જાલી લેવી. વાલા ભક્તો, સુકાનંદ સ્વામીની કથા છેલ્લે આપણે એવી સાંભળી હતી, કોઈ એક શ્રોતા ટૂંકમાં પ્રસંગ ક્યાં પહોંચ્યો છે એવું કહી શકશો આંગળી ઊંચી કરીને? એની વન, ઇંગ્લિશમાં એવું કહેવાય, એક શ્રોતા કહાં તક કથા ગંગા પહોંચી હે. અરે સ્વામી, કે કેટલા આખ્યાનો, નંદ આખ્યાન આવે, બીજા આખ્યાન આવે, એમાં સુખ આખ્યાન આવે, ક્યાં અમારી તો કેટલી ધારાઓમાં અમારે. વાહ, તાળી પાડો. જ્યારે છેલ્લેથી પહેલા નંબર વાળો હોય એ આંગળી ઊંચી કરે આખી સભામાં, ત્યારે આશ્ચર્ય લાગે. હાલો બોલો ભાઈ. મહારાજ ધામમાં ગયા એટલે સુકાનંદ સ્વામીએ નિયમ લીધો હતો કે મહારાજની યાદમાં ત્રણ વસ્તુ નહીં ખાવાની. ત્રણ વસ્તુ, કેટલી વસ્તુ નહીં ખાવાનો નિયમ લીધો હતો? ત્રણ કે ચાર? ચાર. હા, ત્રણ કઈ કઈ? ભીંડા. ભીંડા ભાવતા જ નથી તમને. પછી કારેલા. કારેલા. પછી રીંગણ. રીંગણ. ચોથું દૂધપાક. ચાર વસ્તુ નહીં જમવાની. આપણે કાંઈ છોડવું જ નથી એટલે આપણે યાદ જ ના રાખવાનું હોય ને. આ કથા કોને યાદ રાખવાની હોય કે જેને છોડવું હોય? આ તો સ્વામી સુકાનંદ સ્વામીનું આખ્યાન છે, સાધુ માટે છે. કોના માટે છે? સાધુ માટે છે. તમે સમજો, આ તો અમે તમને સહકાર આપીએ છીએ આમાં બેહીને. અમારી ઉપર થોડું છે, આ તો તમારે કરવાનું છે. દાદા ખાચર પર્વતભાઈનું કંઈ આવે ત્યારે અમને કહેજો ને, ત્યારે તમે અમને ક્યાં છોડો છો? ત્યારે તો અમને ધોઈ નાખો છો કે જો આ કેવા ભક્તો છે, તો આમાં તમે ધોવાઓ થોડા. ચાર નિયમ સ્વામીએ લીધા. પછી હજુ એક ઘટના છે, સ્વામીએ મહારાજના વિયોગમાં કીર્તન ગાયું છે, દર્શન દેજો રે, અને ત્યારે મહારાજે સ્વામીને દર્શન દીધા છે, અને દર્શન દીધા ત્યારે મહારાજે સ્વામીને પૂછ્યું છે, સ્વામી તમારે શું જોઈએ? ત્યારે સ્વામી કે મહારાજ મારે આ દેહનો અભાવ જોઈએ. જગત આખાને શરીરમાં ભાવ છે, સુકાનંદ સ્વામી શરીરનો અભાવ માગે છે. અને સ્વામીએ કીધું, પ્રભુ મને ખબર છે કે મને તાવ આવતો હતો ને તમે મારો તાવ મટાડ્યો, પછી મને કોઈ દી ફરી તાવ આવ્યો નથી, તો મારે તાવ પાછો જોઈએ છે. અને ત્યારે શ્રીજી મહારાજે સ્વામીને તાવ આપ્યો.
સ્વામીને એ દિવસથી અત્યારે જે હવે કથાઓ આવશે એ કથાઓ દરમિયાન બધી જગ્યાએ એ સ્વામીને દર્શન દીધા, ત્યાર પછી સ્વામી આ પૃથ્વી પરથી અંતરધ્યાન થશે એટલે કે અદૃશ્ય થશે, દેખાતા બંધ થશે, મનુષ્ય લીલાને સંકેલશે, એ સમય 12 વર્ષનો છે. આ મહારાજે દર્શન દીધા ત્યાંથી માંડીને સ્વામી ધામમાં જશે ત્યાં સુધીનો 12 વર્ષનો સમયગાળો છે. ત્યાં સુધી સ્વામીને કોન્સ્ટન્ટ એક પણ દિવસ તાવ વિનાનો ગયો નથી, રોજ તાવ, અને એ તાવ માટેની કોઈ દવા નહીં. હવે આપણું વિચારો તો આપણને થોડુંક કંઈક થાય, ઓહો હો હો, મને હમણાં એક નસ અહીંયા આગળ દુખતી હતી તેમાં તો 5 ડૉક્ટર બદલી નાખ્યા મેં, બોલો. એટલે ભાઈ કંઈક સારું થાય એવું કર, તે કોઈ ડૉક્ટરથી સારું ના થયું. બધાય ડૉક્ટર કે આમાં કાંઈ છે જ નહીં નસનું, પણ મેં કહું કોઈ નસ હરખી કરવાની દવા આવે કે નહીં, તો કે ના. આખરે ઊંઘની અંદર જેમ પેલા ઇન્દ્રને નહીં ભગવાને લાફો મારે, સચ્ચિદાનંદ સ્વામીએ કાળને લાફો માર્યો તો મોઢું ફરી ગયું હતું ઊંધું. ભાઈ કાળ ગયો મહારાજ પાસે, મહારાજ મારું મોઢું પાછળ ફેરવી નાખ્યું છે, હવે કંઈ છતું મહારાજ કે ફરી એક લાફો ખા એમ. પછી જોરજિયા ગયો ને તે રાત્રે હૂતો તો ખબર નહીં, અચાનક કંઈ કડાકો બોલ્યો હૂતા હૂતા, મેં કીધું પહાડ તૂટ્યો કે શું. પણ પછી એવું છે, મીરા કી તબ પીર મીટેગી, વૈદ સાવરિયા હોય પછી ભગવાનનું આપેલું હોય ભગવાન જ હરખું કરે, એની નસો ફેરવેલી હોય આપણાથી થાય, અહીંના ડૉક્ટર કરી શકે. ફ્લોરિડા ગયા ને ફોટા પડાવેલો ડૉક્ટર કે કાંઈ નથી, કે નખમાંય રોગ નથી. પણ મેં કીધું ભાઈ દુખે છે એનું હું, કે છે જ નહીં કંઈ. કેટલો તફાવત છે સુકાનંદ સ્વામી અને આપણી સમજણમાં. આપણને થોડુંક કંઈક થાય અને આપણે તરત ભગવાન આગળ આવીને કહેવા લાગીએ મહારાજ બહુ પ્રોબ્લેમ છે, આવું છે આવું છે આવું છે. અને સુકાનંદ સ્વામીએ સામેથી દુઃખ માગ્યું, અભાવ માગ્યો, આ શરીરનો અભાવ. એટલે આમાં લખ્યું છે, સુકમુનિથી આપને શીખવું, કદી દેહ સુખ ન ઈચ્છવું, આ લોકનો અભાવ કરી કરી લેવો ખરો ખેલ મરી. હવે આટલો બધો અભાવ આપણાથી નહીં થાય, મારાથી નહીં થાય ને તમારાથી નહીં થાય, આ તો કથા કરી શકીએ છીએ અને સાંભળી શકીએ છીએ. આપણે તો બધી વાતે સાનુકૂળ હોય ત્યાર ભગવાન ભજાય. હમણાં આ દેહ ખોટાની તમે વાત કરો છો, પણ સ્વામીને એવું કહો કે સ્વામી હાલો ત્યારે હીટર બંધ કરીને વાતો કરો, હાલો અમે થર્મલ પહેરીને બેસી જઈએ તમારી સામે અને તમે હીટર બંધ કરીને વાત કરો, તો સ્વામી કે ભાઈ બીમાર થઈ જવાશે, રહેવા દો. આ વાતો આપણે કરીએ છીએ ને સાંભળીએ છીએ ને, એ આ મોટા સંતોને યાદ કરવા માટે કે એની સમજણ કેવી હતી. એના કારણે આપણને કંઈક થોડું શરીરમાં દુઃખ આવે, આપણને ક્યારેક કોઈક સંસારમાં નાની મોટી ઉપાધિ આવે, તો આપણે હિંમત ના હારી જઈએ કે આ બધાય મહારાજને વાલા એટલે થયા કે એને મહારાજ પાસે આ લોકનું કશું માગ્યું જ નથી, એટલે મહારાજ એની ઉપર રાજી થયા. સુકાનંદ સ્વામી ઉપર મહારાજ બહુ રાજી થયા. સ્વામીનું જીવન અગાધ છે, એને સમજવું આપણા માટે બહુ કઠિન છે. એક સાધક માટે, સાધના કરવાવાળા માટે પગલાં બતાવે, કયા પગલે હાલવું એવું સ્વામીએ આની અંદર બતાવ્યું છે. હવે એક આગળ કથા બને છે કે સ્વામી પ્રત્યે બધાયને એવો ભાવ, જેને હરિ કૃષ્ણ પોતે રાખે તે તો સર્વે સત્સંગને ભાવે, શ્રીહરિ લીલા કલ્પ તરુ ગ્રંથ તેમાં વક્તા સુકમુનિ મહંત. કોઈ ગ્રંથ લખવો હોય ને, શ્રીમદ સત્સંગી જીવનના વક્તા કોણ, હાલો આંગળી ઊંચી કરો, શ્રીમદ સત્સંગી જીવનના વક્તા કોણ અને એના શ્રોતા કોણ. વક્તાનું પહેલા કરો, વક્તાવાળા આંગળી ઊંચી કરો કે વક્તાનું નામ ખબર હોય. મનુ પટેલ કહો. સુવ્રત સ્વામી, બરાબર છે, સુવ્રત મુનિ એ ગ્રંથના વક્તા છે. એ ગ્રંથના લેખક કોણ છે? શ્રીમદ સત્સંગી જીવનના લેખક. ઓહો, ગુરુજીની કથા જ જો ગઈકાલની સાંભળી હોય ને તો તમને તાજું હોય. રિઝલ્ટ થોડું કાચું છે,
એમાં એવું છે કે યાદશક્તિ ઓછી હોય ને તમારી, કેટલું બધું યાદ રાખવાનું, એમાં તમારો શું વાંક. અને તમે સીધું કોણ કે સ્વામી જો અમારે યાદ રાખવાનું હોય તો તમને શા માટે રાખ્યા છે, શા માટે તમને ધોતિયાન રસોઈયો દઈએ છે, આ નથી યાદ રહેતું એટલે તમને રાખ્યા છે કે રેકોર્ડર રોજ બોલવું, તમને રોજ હવાર હાંજ એટલે ડ્યુટી આપી છે, બે સંતોન નથી વેચી દીધી, હવારમાં એક સ્વામી ને હાંજે બીજા સ્વામી, એટલે તમારે યાદ રાખી રાખીને કહેવું. મનન કરો, જે સાંભળો છો એનું મનન નથી કરતા ને એટલે યાદ નથી રહેતું, બાકી બધું યાદ રહે છે, આ જગતનું બધું જ આપણને યાદ રહે છે. બોલો, કોઈના લગ્નમાં ગયા હો તો ટેબલ કેમ ગોઠવ્યું હતું ને ઉપર કેટલી આઈટમો હતી ને કેવી હતી ને કેવી ડીશો હતી ને કેવી પાર્ટી થઈ હતી, બધું જ યાદ રહે આ જીવને. બોલો, કાંઈ ગોખવું ના પડે. હારું, આ ગ્રંથ વચનામૃતના નંબર ને આ બધું મકોડા ચડે. સતાનંદ સ્વામી, એને તો ખબર જ હોય ને, સતાનંદ સ્વામી અને એના મુખ્ય શ્રોતા કોણ? આલોભાઈ, શ્રોતા તો કો, શ્રોતા તો તમે જ છો. બાપા બોલો, પ્રતાપસિંહ રાજા, પ્રતાપસિંહ રાજા એના મુખ્ય શ્રોતા. આ બધી થોડી થોડી ખબર હોવી જોઈએ. વચનામૃતના ચાર લેખકો કોણ? પહેલા એક લેખકનું નામ કહો. હે નહીં, મારે આ અલ્પેશ ભગત, તમે બધા નહીં, તમે બધા મેદાન બહાર. બિપિન દાદા કહો, એક બોલો નામ, એક નામ બોલો. ગોપાળન સ્વામી. બીજા નામ? સુખમુનિ. ત્રીજું નામ? ચોથું નામ? હા જો, હાલો બોલો. હવે તમારું મારે બાલ મંદિર જ હલાવવું પડશે. મુક્તાનંદ સ્વામી બોલો, એટલે યાદ રહે. મુક્તાનંદ સ્વામી, સદગુરુ મુક્તાનંદ સ્વામી, સદગુરુ ગોપાળાનંદ સ્વામી, સદગુરુ નિત્યાનંદ સ્વામી અને સદગુરુ સુકાનંદ સ્વામી, આ ચાર લેખક છે. આ તો બધો પ્રાણ છે આપણા. સારું, અમારું બધું જાય છે ક્યાં? કંઈક આમ તમે હોલ રાખો છો, બ્લેક હોલ જેવું છે કે બધું આમ લીક થઈ જાય? આપેલું બધું અમારું જાય છે ક્યાં? મનન ચિંતન કરો વાલા ભક્તો. હા, નહીં તો આ તો એવું છે, આજનું આજ ઢોળ્યું ને કાલનું કાલ ઢોળ્યું ને હુકાતું જાય. રાજેશભાઈ, હુકાતું જાય. એટલે મનન કરો, જે સાંભળો છો એની નોટ બનાવો, નોટ બનાવીને લખો અને લખી રાખો. આજ તમે અહીંથી કથા સાંભળીને જાઓ, સુકાનંદ સ્વામીની કથા ક્યાં પહોંચી એક નાની ડાયરી રાખો, એમાં લખી રાખો. હરિલામૃતની કથા સવાર સાંભળી ક્યાં પહોંચી, લખી રાખો. સાંજે એક કથા સાંભળો ગઢપુર લીલાની, તેમાં કેવી લીલા આવી ટૂંકમાં લખી રાખો, તો જ યાદ રહેશે અને સત્સંગ તો જ થશે. જ્યાં સુધી યાદ નહીં રહે તો શું થાય, પાત્રમાં પાણી જ ના રહ્યું તો પાત્ર તો ખાલી ને ખાલી રહ્યું. હવે કોઈક નવો આ જ સત્સંગમાં આવ્યો હોય એને હું પૂછું કે ચાર નામ કહો વચનામૃતના સદગુરુના, એ કે મને તો નથી ખબર સ્વામી, હું તો અઠવાડિયાથી જ આવું છું. અને કોઈક પાંચ વર્ષથી આવે એને પૂછું, ભાઈ તમે બોલો, એ કે સ્વામી હું જય સ્વામિનારાયણ, તો મને કહો રિઝલ્ટ શું, ઓલાનું ઓલાનું ફળ શું? તમે કહો એ યાદ રાખવું જરૂરી છે? હા, જરૂરી છે. એ જો યાદ રહેશે, એની રુચિ જો જાગશે, તો જ આ યાદ રહેશે. આ સીધું યાદ રહેવું છે જ નહીં, આ તો થોડી વાર લાગે, પણ જો તમને હમણાં 10 કલાક 5 કલાક એની સામે જોઈને બેહાડી દેવાના હોય ને, અને એની સામે જ આમ બસ જોયા કરવાનું ટગર 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 ટગર, તો અઘરું થાય. પણ આ બધું જ જો યાદ હોય તો આપણું મન એમાં પરોવાયેલું હોય. હવે શ્રીમદ સત્સંગી જીવનની કથા તો ઓહો, હમણાં જ આ મંગલમૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં કઈ કથા થઈ હતી, કયો ગ્રંથ હતો? શ્રીમદ સત્સંગી જીવન જ હતો ને. હવે એ તો શરૂઆતની કથા છે, ખબર હોય જો, અમુક શરૂઆતનું ખબર હોવું જોઈએ. મારે સુકાનંદ સ્વામીના આખ્યાનમાં જવું છે, પણ થોડુંક આવું બીજું આખ્યાન થઈ જાય, શું કરું? તમારી દયા છે, મારો કોઈ વાંક છે? તમારી દયા છે. હું છે ને, ખોટી વાત છે ભગતજી, દયા એ લોકોની છે. લઘુ સિદ્ધાંત કૌમુદી સંસ્કૃતની વ્યાકરણનું પહેલું આવે, બસ સંસ્કૃતનો એટલો સ થોડો ભણેલો છું, એટલે તો એકી મારી કથામાં સંસ્કૃતના શ્લોક બહુ ઓછા હોય, આવડે જ નહીં. તો લઘુ સિદ્ધાંત કૌમુદી
ભણી રહ્યા ને પછી ગુરુજીને ફોન કર્યો. અહીં અમેરિકા સ્પેશિયલ ભણવા આવ્યા હતા, ડલાસ મંદિરમાં ભણતા હતા એક વિદ્વાન સંત જોડે. પછી ફોન કર્યો, ગુરુજી લઘુ સિદ્ધાંત કૌમુદી પૂરી થઈ ગઈ એટલે ગુરુજીએ સીધું કીધું કે હજુ મને કાલ ફોન કરજો, કે બરાબર નક્કી કરીને પૂરી થઈ ગઈ. તો ગયા પછી આપણને એવી ખબર ન કે ગુરુજી તો સંસ્કૃત કોઈ દી ભણાવે નહીં, વ્યાકરણ એટલે ગુરુજી તો કંઈ પૂછવાનું નથી, રાજી થશે આપણી ઉપર કે બહુ સરસ. એટલે ગુરુજીએ મને સીધું કીધું કે સારું, તો પહેલાં 10 સૂત્ર બોલો. સારું, એ પ્રોબ્લેમ થઈ ગયો, પૂરી થઈ ગઈ પણ પહેલાં 10 સૂત્ર ક્યાંથી ચાલુ થાય છે? સારું, તો એની અંદર આગળની પ્રસ્તાવના છે તમારી પુસ્તકમાં, એમાં શું આવે છે? એ તો નથી ખબર. તો ભાઈ ક્યાંથી પૂરી થઈ ગઈ? હજુ અધૂરી છે, હજુ ભણો. એવું થયું એમ તમારે એવું જ લાગે છે? ભાઈ જેવો વક્તા એવા શ્રોતા હોય ને, શ્રોતાને વક્તા બેઉ સમજ્યા વિના ના. પણ આગળ નથી, હા, પેટને અર્થે પુરાણી નથી. જોજો ભાઈ, વાલા ભક્તો યાદ રાખો, થોડું લખો, થોડું ચિંતન કરો, થોડું મનન કરો, થોડું એકાબીજા જોડે ચર્ચા કરો, થોડા વહેલા મંદિરે આવો ને શનિવારે, તો ગયા શનિવાર શું કથા થઈ એવું એકાબીજાને પૂછો. બીજું ના પૂછશો, ગોઠણ દુખે છે ને કમર દુખે છે તો દુખે જ, ઠંડી બહુ પડે છે ને સ્નો પડવાનો છે તો પડવાનો જ છે, આપણે નહીં બોલાવે તોય આવવાનો છે. પણ આવું કંઈક પૂછો કે ગઈકાલ ગુરુજીની કથા રાત્રે 11:30 લાઈવ આવી હતી, જોયું હતું તમે? ગુરુજીએ આટલા બધા સંતોનું પૂજન કર્યું વરતાલમાં, એને દંડવટ કર્યા, નાચ્યા ને એ બધું જોયું હતું તમે? મોતીડે વધાવ્યા હતા, ના જોયું? અરે ભલા માણસ ઊંઘ છોડીને જોવું જોઈએ ને? આવી વાતો કરો. સવારમાં 6 વાગે ઉઠીને તમે કથા સાંભળી હતી ગુરુજીએ બદ્રિકા આશ્રમની અંદર, ઋષિ મુનિઓને બધા ભેગા થયા ને એમાં સંતોના મહિમાની જે વાતો કરી હતી, અને ગુરુજીએ કીધેલું કે અક્ષર કો, ધામ કો, બ્રહ્મ કો, મહારાજ પછીનું તત્વ સાધુ છે, આવું તમે સાંભળ્યું હતું? આવું એકાબીજા જોડે વાત કરો, તરત કથા તૈયાર. પણ આપણે વાત એ કરવાની જ ના હોય, શું જમીન આવ્યા, હું જમશું, ક્યાં જઈ આવ્યા, હું લીધું, ક્યાં સ્ટોર છે, ક્યાં જમીન પડી છે, ક્યાં ઘર છે, હાડીનું શું થયું, બનેવીનું શું થયું, ઘરવાળીનું શું થયું, આ જ બધું. એટલે પછી થાય શું? એમાં વાંક કોઈનો નથી. રોજ આપણે કથા સાંભળીએ છીએ પણ આપણું વિઝન જે બાજુનું થવું જોઈએ ને, એ થતાં બહુ વાર લાગે છે. એટલે તો રોજ કથા કરવી પડે, નહીં તો કથાની શાસ્ત્રનો એક જ શબ્દ કાફી છે કલ્યાણ માટે. તમે જો પૂર્વે જેટલાના કલ્યાણ થયા, કરોડો વખત શબ્દ નથી સાંભળ્યા, પરીક્ષિતે કેટલી વાર શબ્દ સાંભળ્યો? હાથ દીમાં શ્રીમદ ભાગવત પરીક્ષિતે કેટલી વાર સાંભળ્યું? એક વખત. અને કેટલા દિવસ? 7 દિવસ. અને શ્રીમદ ભાગવતના આખા જ્યુસ ને તમારે બાફી નાખું જમી ગયેલા હશે, પણ તોય પૂછો કે શ્રીમદ ભાગવતના વક્તા કોણ ને શ્રોતા કોણ? તો કે એ ભાગવતના જે કથાકાર, એને ખબર, અમને શું ખબર કે એવું થાય. માટે મનન ચિંતન કરો, નિધિધ્યાસ કરો, શ્રવણ કરેલું જો મનન નહીં કરો તો અસર નહીં થાય. આજે જ એક ભગતનો ફોન આવ્યો હતો મને કે દિલીપભાઈ કે સ્વામી, જેટલું હું સાંભળું છું ને, દિવસમાં 4 કથાઓ સાંભળું, અહીંની 2 સાંભળું, ગુરુજીની સાંભળું, સુરત સ્વામીની સાંભળું, બીજા મંડળના સંતો હોય, સંત સ્વામી, દર્શન સ્વામી કોઈની પડી હોય તે બધી સાંભળું, રોજ 4-5 કથાઓ સાંભળું. પણ 5 કથાઓ સાંભળીને રોજ હું મનન કરું કે આમાંથી કેટલું અમલમાં મૂકવાનું છે, કેટલું મૂક્યું છે ને કેટલું બાકી છે, આમાંથી મારા હવે કેટલું કરવાનું છે, અને પછી એ રસ્તે આલું, એને ભૂલાય જ નહીં કે આ શું વાત હતી. પણ આપણે રોજ એવું મનન ના કરીએ તો ભૂલી જઈએ. માટે થોડું ધ્યાન રાખી સાવધાન રહેજો. હા, સુખ સત્સંગી જીવનના વક્તા કોણ છે બોલો? આવે તો સત્સંગી જીવનના વક્તા કોણ છે? સુવ્રત મુનિ. સુવ્રત મુનિ છે એના વક્તા છે, સતાનંદ સ્વામી એના લેખક છે, સુવ્રત મુનિના ગુરુ છે. અને દરેક ગ્રંથની અંદર એક વક્તા હોય અને એક શ્રોતા હોય. દરેક ગ્રંથની રચના એવી, રામાયણની અંદર મુખ્ય વક્તા શિવજી છે અને શ્રોતા પાર્વતીજી છે. શ્રીમદ ભાગવતના મુખ્ય વક્તા સુખદેવજી મહારાજ છે અને એના મુખ્ય શ્રોતા પરીક્ષિત છે. તો એવી રીતે શ્રીમદ ભાગવતમાં તો ઘણા શ્રોતા વક્તાઓના સંવાદો બદલાય છે, પણ
કહેવાનો અર્થ એ છે કે દરેક ગ્રંથની અંદર એક શ્રોતા મુખ્ય રાખવામાં આવ્યા હોય ને એક વક્તા રાખવામાં આવ્યા હોય અને એ વક્તા શ્રોતાનો જે સંવાદ હોય એની ઉપર આખો ગ્રંથ બને. પણ મોટે ભાગે દરેક ગ્રંથના વક્તાઓ અને દરેક ગ્રંથના શ્રોતાઓને એ બધાએ આ પૃથ્વી પરથી જતા રહે પછી ગ્રંથમાં લેવામાં આવે છે. આ જીવ પરોક્ષને ભજે છે. કોને ભજે છે? પરોક્ષને. પરોક્ષને ભજવાની બહુ મજા આવે, બહુ મજા આવે. એની વાતો કરવાની મજા આવે, એના ગુણ ગાવાની મજા આવે. કેવા હતા, કેવું કેવા, એમાં બહુ મજા આવે. પણ તમે એવું કહો ને કેવા છે. સ્વામી હું તમે, અમે ભેગા રહીએ અમને ખબર, તમે વાંકે રાખો કે આ બહુ મોટા બહુ મોટા, પણ અમારે ભેગા બેહે અમને ખબર છે. લો, પ્રગટ અને પ્રત્યક્ષને આ જીવ સ્વીકારી શકતો નથી, પરોક્ષને ગોતવા જાય છે. એટલે દરેક ગ્રંથો જે કોઈ થયા છે એના વક્તાઓ અને શ્રોતાઓ એ લોકો ઉગલી ગયા ને પૃથ્વી પરથી, પછી એની શ્રદ્ધાંજલિમાં એના વક્તા તરીકે આનું નામ અમર રહે એટલે વક્તા તરીકે પછી એનું નામ મૂકવામાં આવે અને પછી એને શ્રોતા તરીકે મૂકવામાં આવે. આવી એક માનવ જાતિની પ્રણાલિકા છે. અમારા બાપા બહુ સારા હતા. બેટા હતા ત્યારે તારે પાણીનું પૂછવું હતું ને, કોક દી તો પૂછવું હતું કે બાપા કંઈક જમવું છે એમ. બહુ સારા હતા, રોજ મંદિરે જતા હતા, પછી બધી વાતો કરે આખી, પણ હતા ત્યારે. એટલે પ્રગટનો મહિમા બહુ સમજવા જેવો છે. હરિલીલા કલ્પતરુ ગ્રંથ લખાયો છે. એક વખત એવી ઘટના ઘટી છે, હરિલીલા કલ્પતરુ ગ્રંથ, એ ગ્રંથના મુખ્ય વક્તા સુકાનંદ સ્વામીને પસંદ કરવામાં આવ્યા છે અને એ સુકાનંદ સ્વામીની હયાતીમાં. આટલું સુકાનંદ સ્વામીનું માન હતું સંપ્રદાયમાં કે સુકાનંદ સ્વામી પોતે હાજર હતા. આજે નંદ આખ્યાન પુસ્તક લખાયું અને નંદ આખ્યાનના આપણે આખ્યાનો ગાયા ક્યારે, ક્યારે? દાદા ગુરુજી ધામમાં ગયા પછી 32 વર્ષ પછી એ આખ્યાનો ગાવાનો. આપણે ગાઈએ તો હજુ એને હજુ આપણો વર્ગ સ્વીકારે, બાકી કેટલાક તો હજુ ગંડવા કહેતા હશે કે આ પારાયણો આવી રીતે, આ દાદા ગુરુજીની પારાયણો ને આ બધું એમનું બધું વાંકવા માંડ્યા. આવું પણ કહેવાવાળાને સંપ્રદાયમાં ચર્ચા કરવાવાળા હશે, પણ મહાપુરુષોના ચરિત્રોની શું તાકાત છે એ અહીંયા આગળ આવેલા એક બે બહેનો હતા, બહારથી આવેલા હતા. એક દીકરી હતી, અહીંના કુસંગના યોગે કરીને કોલેજની અંદર અભ્યાસ કરતા કરતા નિરાકારવાદ ઉપર જતી રહેલી હતી, ત્યાં સુધી કે એ છોકરીને યવન જાતિના કુરાન આદિક શાસ્ત્રોમાં પણ પ્રતીતિ આવેલી હતી અને મુસ્લિમ એક યવન જે પ્રશ્ન પૂછે એવા પ્રશ્નો એ દીકરી પાસે હતા. સત્સંગની અંદર એ લોકો છેલ્લા 5-7 વર્ષથી હતા, પણ એ દીકરીએ અહીં નંદ આખ્યાનની કથા સાંભળી, અહીંયા આગળ મહારાજના દર્શન કર્યા, કુરાન મને ગાર્બેજ કરવા આપી નહીં થઈ ગઈ. એના સાક્ષી આ મોન્ટુ ભગતને બધાય ભક્તો છે. નંદ આખ્યાન કથાથી થયું. એ જોયું, તાકાત તો એની એ જ છે. ગઈકાલે જ દાદા ગુરુજીના ગુણ ત્યાં વરતાલની અંદર સંતો જે જે અનુભવાત્મક હતા, દાદા ગુરુજીની હારે જ જે હતા નારાયણ સ્વરૂપ સ્વામી, એ સ્વામી ક્યારેય નીકળતા નથી બહાર, એટલી ઉંમરવાળા સાધુ, એ જે દાદા ગુરુજીની વાતો કરતા હતા હારે રહેલા, કે તો મુક્ત હતા. કે મને આજ ખ્યાલ આવે છે, દેખાય. આજે જ પેલા એક કેપી સ્વામીનું પ્રવચન હતું કે મુંબઈની અંદર કે ચોપાટી ઉપર પારાયણ કર્યું ને, તે 8-7 હજાર માણસો એ પારાયણના થાંભલાને બધું મંડપ તોડવા આવેલા, કે 7 હજાર માણસો. એને આંખોએ જોયેલી ઘટના, પુસ્તકમાં લખી છે પણ એને જુદી રીતે લખેલી છે. 7 હજાર માણસોનું ટોળું આવ્યું અને ત્યારે કે એ લોકો નક્કી કરીને આવે કે આખા મંડપ તોડી નાખો છે ને, આ થાંભલા બધું પાડી નાખવું છે, આ ચોપાટી ઉપર આ થાય જ નહીં સ્વામિનારાયણવાળાનું. અને ત્યારે સભા આખી હલબલી ગઈ ને ત્યારે સ્વામીએ કીધું, આમાંથી કોઈ ઊભા ના થતા, તમે બેહો હું એકલો જાઉં છું, કોઈ હરિભગત નહીં. અને મંડપની બહાર એકલા ગયા, ઓલું 7 હજારનું ટોળું જે ઊભેલું હતું ને એનો મોવડી હતો એને બોલાવ્યો, અહીંયા આવ્યો ને ઓલો, એટલે સીધો જ એના વાહામાં દબો મારીને કે જો અહીંથી પાછો જતો રહે, તારથી કશું જ થવાનું નથી. અને ઓલું 7 હજારનું ટોળું આખું ત્યાંથી જતું રહ્યું. એ સ્વામીએ આજે પોતે આંખે જોયેલી વાત કરી.
આવી એ બધી વાતો આજ થાય, આવા મોટા હતા. પણ એ જે દી હયાત હતા ને તે દી કોઈક વાત કરવાવાળો હોય તો એને શું કહેવામાં આવે? ગંડવા. એને શું કહેવાય? ગંડવા. એને શું કહેવાય? કે આને ભગવાન થઈ જવું છે. આને શું થઈ જવું છે? ભગવાન થઈ જવું છે. જે આ સંપ્રદાયની કમનસીબી છે, પ્રગટનો મહિમાની. આ સભાની અંદર એવા બેઠેલા છે ભગવાનના ભક્તો કે જેના દર્શન કરે ને પાપ બળે, એવા બેઠેલા છે. આ સભામાં એવા યુવાનો બેઠા છે કે જે યુવાનો સત્સંગને અર્થે અને ભગવાનને અર્થે ને સાધુને અર્થે પૂર્વે જેને કર્યું છે ને એવું તો આજે કરે, પૂર્વ કરતાં પણ વધારે કર્યું હોય એવા યુવાનો આ સભામાં બેઠા છે. એ દર્શનીય કેમ નહીં? એની કથાઓ કેમ ના થાય? શા માટે ના થાય? એવા સ્ત્રી ભક્તો આ સભામાં છે કે જે સ્ત્રી ભક્તોને મહારાજને વિશે પ્રીતિ છે, સત્સંગને વિશે પ્રીતિ છે, સંત અને ભક્તને વિશે પ્રીતિ છે, ધર્મ નિયમ આદર્શ પાડે છે, એવા છે. તો એ આપણને પ્રગટનો મહિમા સમજાતો જ નથી, આપણે પરોક્ષને જ ભજતા આવ્યા. અને સ્વામી કે પરોક્ષથી ક્યારેય જીવમાં બળ ના આવે, ક્યારેય બળ ના આવે. મુક્તાનંદ સ્વામી, ગોપાલનંદ સ્વામી બહુ મોટા, બહુ મોટા, બહુ મોટા, પણ મને મળ્યા પ્રત્યક્ષ. મારી યારે વાતો કરે છે, મારી યારે વાતો કરે તો મારું કલ્યાણ નક્કી થાય, પણ મારી યારે વાતો જ ના કરે મારું કલ્યાણ કેવી રીતે નક્કી થાય? પણ આપણને જો પ્રતીતિ હોય કે જે મુક્તાનંદ છે, જે ગોપાળાનંદ છે, જે બ્રહ્માનંદ છે, એ જે સ્થિતિના હતા અને એ જ્યાંથી આવેલા હતા અને એ જેના સંકલ્પથી હતા, એ જ મહારાજના સંકલ્પથી આજ મને ગુરુજી મળ્યા છે, તો તમે પથારીની અંદર ખાધા વિના પડ્યો ને તો ઓહો 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 થાય કે મારું આત્યંતિક કલ્યાણ છે છે ને છે, કારણ કે મને જે ધામના છે અહીં મળ્યા છે, આમ થાય. સમજ્યા ને? પણ એ થાય ક્યારે? એ હિંમત ક્યારે આવે? પ્રગટ, પ્રગટથી આવે. માટે પ્રગટનો મહિમા બહુ સમજવા જેવો છે. સુકાનંદ સ્વામી એવું પાત્ર છે કે આખા સંપ્રદાયને, આખા સત્સંગે સુકાનંદ સ્વામીને સ્વીકાર્યા. એમની હયાતીમાં હરિલા કલ્પતરુ ગ્રંથ એની એના મુખ્ય વક્તા થયા. 34,000 શ્લોકનો એ વિશાળ ગ્રંથ છે, 34,000 શ્લોકનો. અને એક એક શ્લોકની અંદર શ્રીજી મહારાજની સર્વોપરિતા છે, કારણ કે અચિંત્યાનંદ બ્રહ્મચારીએ બનાવેલો છે. અચિંત્યાનંદ બ્રહ્મચારી કોને સેવેલા હતા? અચિંત્યાનંદ બ્રહ્મચારીએ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીને સેવેલા હતા. રઘુવીરજી મહારાજ ગાદી ઉપર બેઠા છે, ચંપાના 3 ફૂલ છે, સ્વામીની વાતમાં આવે છે. અને ત્યારે રઘુવીરજી મહારાજ એવું બોલ્યા કે સ્વામી, કોઈક આ ફૂલ સુધી પહોંચે છે, કેટલાક આ ફૂલ સુધી પહોંચે છે, અને કેટલાક આ ફૂલ સુધી પહોંચે છે. ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ એક ચંપાનું ફૂલ લઈ અને અચિંત્યાનંદ વર્ણીના ખોળામાં નાખ્યું, જે ત્રીજું કીધું ને એ ફૂલ ઉઠાવ્યું. એટલે પછી રઘુવીરજી મહારાજ બોલ્યા, સ્વામી પારસા આવ્યા કે? પારસા આવ્યા એટલે ઈશારાથી સમજાવ્યું કે? હિન્દુસ્તાની ભાષા છે, પારસા આવ્યા કે એટલે ઈશારાથી સમજાવ્યું કે? સ્વામી કે હા. અને પછી અચિંત્યાનંદ વર્ણીએ શ્રીજી મહારાજની સર્વોપરિતાનો ગ્રંથ લખ્યો. પહેલું ફૂલ એટલે કેટલાક શ્રીજી મહારાજને દત્તાત્રેયને કપિલ જેવા જાણે છે, એટલે એ ચંપાનું પહેલું ફૂલ ત્યાં સુધી પૂગ્યા હોય. કેટલાક વરી બહુ જોર કરે, બહુ જોર કરે, બહુ જોર કરે તો કે ગોલોકાધિપતિ સ્વયં અહીંયા ગળા પૃથ્વી પર પધાર્યા છે, બીજા ફૂલ સુધી પૂગ્યા. અને ત્રીજા ફૂલ સુધી તો જે ગુરુજી જેવાને ધાવ્યો હોય, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી જેવાને ધાવ્યો હોય, એ કે સર્વોપરી તો એક મારો મહારાજ જ છે, એના જેવું કોઈ નથી. એક અને માત્ર એક છે, અનન્ય છે, એના જેવું કોઈ હતું નહીં, છે નહીં, થશે નહીં, એક અને માત્ર એક જ છે. આવી જે હા પડે એ ત્રીજું ફૂલ, એ ત્રીજા ફૂલ પ્રમાણે અચિંત્યાનંદ વર્ણીએ હરિલા કલ્પતરુ ગ્રંથ લખ્યો. કેવી રીતે આ ગ્રંથની ઉત્પત્તિ થઈ એની અંદર, આ ગ્રંથની અંદર લખ્યું છે કે એકવાર 1911માં, સંવત 1911માં, રઘુવીરજી મહારાજે વરતાલમાં ચાતુર્માસની છાવણી કરી, 4 મહિના સુધી છાવણી કરી, જેની અંદર અખંડ જ્ઞાન યજ્ઞ, અખંડ કથા વાર્તા. પહેલાં એવું થતું એટલે બધાના અંગ હરખા રહેતા, 4-4 મહિના છાવણી, બોલો હાલો આપણે અહીં કરવી છે, 4 મહિના છાવણી કરીએ, 4 મહિના નહીં હાલો ને આપણે 1 અઠવાડિયું કરીએ, બધું જ છોડી નહીં રહેવાનું, અને અખંડ બસ કથા વાર્તા, અહીં વક્તાઓ બદલાયા કરે, સંતો તમે છે જ 5-6, અને પછી તમારા વક્તાઓ બદલાય, તમારે કથા આ તમને જમવાનું બધું મળશે. છાવણી એટલે 4 મહિનાએ છાવણી થાય ને એની અંદર કોઈ પ્રકારનું કંઈ ફરવા નહીં જવાનું, શિબિર, ઘર ધંધા બધું મૂકીને હરિભક્તો આવી જાય
અને ન્યા જ રે, ન્યા જ કથા સાંભળે. હવે ચાર મહિના સુધી હવાર હાંજને બપોર ભગવાન સિવાય વાત નહીં, ભગવાન સિવાય વાત નહીં, ભગવાન ભજો ભગવાન ભજો. મને કહો શું થાય આવું કર્યું હોય તો? ચાર મહિના પછી ઘેર જાઓ કોઈ? હા કે ના તો કહો, જાઓ. પેલા ચાર મહિના આવા તો દો. ચાર મહિના અમારે આવવું એ ખબર છે તમને, અમને ચાર મહિના રાખવા એટલે બહુ કઠણ છે. પણ આ રઘુવીરજી મહારાજ એ કેવા આચાર્યો કે જે આવી છાવણી રખાવતા, જે આચાર્યોને વ્યવહાર ઉપર દ્રષ્ટિ નહોતી, એ આચાર્યોને આધ્યાત્મિકતા ઉપર દ્રષ્ટિ હતી. સંપ્રદાયનો મોભ એવો હોવો જોઈએ કે જેની નજર આધ્યાત્મિકતા ઉપર હોય. મારા સત્સંગીઓનો સત્સંગ કેટલો વધ્યો, મારા આશ્રિત જે આ ત્યાગી છે, સાધુઓ ધર્મ નિયમવાળા કેટલા પાકા થયા, એ આચાર્ય મહારાજ છે, મોભ છે, એની જવાબદારી છે, એને જોવું પડે. રઘુવીરજી મહારાજ એના માટે આવી છાવણી કરાવતા, અને છાવણી કરાવી એમાં શ્રીમદ સત્સંગી જીવનની કથા કરી. એ કથા જ્યારે પૂરી થઈ ત્યારે મેંગની ગામના માનભા કરીને એક દરબાર હતા, એ કથા પૂરી થઈને પછી આવ્યા. ખબર હતી કે છાવણી થઈ છે પણ જશું, આપણું આપણા જેવું કદાચ થોડું ઘણું હશે, પણ આપણા જેવા તો હાવ નહીં હોય. જઈએ છે એમ કરતા ચાર મહિના વીતી ગયા, કથા પૂરી થઈ ત્યારે ભગત આવ્યા. બધાના ચહેરા પ્રફુલ્લિત, બહુ આનંદમાં. ભાઈ શું છે? અરે મહારાજના ચરિત્રથી ભરપૂર ગ્રંથ અમે તો સાંભળ્યો, શ્રીમદ સત્સંગી જીવન. વરતાલની અંદર હરિકૃષ્ણ મહારાજને બધા દેવોના દર્શન કર્યા, અને દર્શન કરીને પછી સભામાં જઈને બેઠા ત્યાં સર્વ નિવાસાનંદ સ્વામી, કે જે સર્વ નિવાસાનંદ સ્વામી અમદાવાદ દેશમાં હતા અયોધ્યા પ્રસાદજી મહારાજ પાસે, અને ગોપાળાન સ્વામીનો સમાગમ કરવા માટે પોતાના સાઈડ જોડ ચરણારવિંદ અને શિષ્યોને છોડીને વરતાલ આવેલા. સર્વ નિવાસાનંદ સ્વામી પોતાની એ ચાલ્યા જતા ને ત્યારે તો 50 તો પાર્ષદો સ્વામીની આરે આલ્યા જાય, અને 50-60 સાધુનું મંડળ હતું સ્વામી આરે. આવો સ્વામીનો મોભો હતો અમદાવાદ દેશમાં. અને સ્વામીને ખબર પડી, સર્વ નિવાસાનંદ સ્વામી ઠેક શ્રીજી મહારાજના દીક્ષિત સાધુ, પણ સ્વામીને એમ થયું કે ગોપાળાન સ્વામીની વાતો જ્યાં સુધી સાંભળી નથી ને ત્યાં સુધી હજુ મહારાજને બરાબર ઓળખ્યા ના કહેવાય, એટલે સ્વામી બધું છોડીને વરતાલ જવા તૈયાર થયા. અને જ્યારે સ્વામી વરતાલ જવા તૈયાર થયા, અયોધ્યા પ્રસાદજી મહારાજ કે સ્વામી તમારે જે જોઈએ મહંતાઈ લો, તમે અહીં રહો, કારણ કે અમદાવાદ દેશનું તમે તો ભૂષણ છો, અને તમે જાશો તમારે શું ખોટ છે? તમે શ્રીજી મહારાજને મળેલા છો, તમારી આજુબાજુમાં આટલા સંતો પાર્ષદો તમારા કરેલા છે, પ્રસાદીની વસ્તુઓ છે, કેટલો રાજીપો છે. સર્વ નિવાસાનંદ સ્વામીને અયોધ્યા પ્રસાદજી મહારાજ કે અહીં બધું જ છે, દેવો છે, મંદિર છે, મહારાજનું પ્રસાદીના સ્થાન છે, શું વાંધો તમને? ત્યારે સર્વ નિવાસાનંદ સ્વામી કે અહીં બધું જ છે, પણ એક ગોપાળાન સ્વામી નથી. કેવી સમજણ હશે વિચારો તો. અહીં દેવ છે, મંદિર છે, આચાર્ય છે, શાસ્ત્ર છે, બધું જ છે, પણ અહીં ગોપાળાન સ્વામી જેવો પુરુષ નથી. મારે તો ગોપાળાન સ્વામીનો સમાગમ કરવો છે, મહારાજનું સ્વરૂપ ઓળખવું છે, મહારાજને મળેલા હતા ને તોય ગોપાળાન સ્વામી પાસે સ્વરૂપ સમજવા જવું પડે, આવું હતું. તમે વિચારો કેટલા ખપવાળા હોય, કેટલા ખપવાળા હોય. હવે આપણે આના કરોડમાં ભાગનો તો ખપ રાખીએ, આપણે નથી સર્વ નિવાસાનંદ સ્વામી, નથી આપણે કંઈ એવા મોટા ત્યાગ વૈરાગવાળા, તો આના કરોડમાં ભાગનો ખપ રાખીએ આપણે. સત્સંગની અંદર કથા વાર્તા ચૂકીએ જ નહીં, લાઈવ કથા રોજ સવાર સાંજ આપણી લોયાધામની થાય છે ને, એ કથા સાંભળ્યા વિનાનો એક દિવસ આપણો ના જવો જોઈએ. લાઈવ કથા ના સાંભળો તો યુટ્યુબ પર સાંભળી લો, પણ આપણને ખબર હોય હરિલામૃતની કથા ક્યાં પહોંચી છે અત્યારે, હાંજની કથા આપણા મંદિરની થાય છે ક્યાં પહોંચી. તમે સાંભળશો તો કોકને કહેશો કે આ સાંભળજો. કેટલાય બહારના સ્ટેટોમાં ભગવાનના ભક્તો એક પણ દિવસની કથા ચૂકતા નથી, એલારામો મૂકે છે, ફોનમાં એલારામ મૂકે છે, બોલો કે કથાનો ટાઈમ થઈ ગયો ચાલુ કરી દે, યુટ્યુબ પર કથા સાંભળી લે, રેકોર્ડિંગ સાંભળી લે, પણ એક દિવસની કથા આપણી આપણે ચૂકીએ નહીં. સર્વ નિવાસાનંદ સ્વામી સભામાં બેઠા છે, અને સર્વ નિવાસાનંદ સ્વામીએ સભામાં વાત કરે છે કે આ સભામાં સુકાનંદ સ્વામી મહારાજના ચરિત્રો તથા મહારાજના સિદ્ધાંતને સૌથી વધારે જાણનારા સંત છે. આહા, કેવા સાધુ હશે! બહુ સરસ એક ખરી ચરિત્રની કડી છે, પણ મને અત્યારે સ્મૃતિ નથી.
કે તમને સ્મૃતિ છે નીલકંઠ સ્વામી, એક એકો કરે બખાના કલી જોઈ આશ્ચર્ય માના. બહુ સરસ કડી છે, લઈ આવો. તે છે પરસ્પર, એમાં એક કડીનો અર્થ એવો થાય છે કે સંતોને પરસ્પર એવી મિત્રતા છે કે એ સંતો એકાબીજાને મોટા કરે છે, એકાબીજાના વખાણ કરે છે. કળિયુગને જોઈને આશ્ચર્ય લાગ્યું કે ઓહો, આવા સાધુ મેં નથી જોયા. સર્વ નિવાસાનંદ સ્વામી શ્રીજી મહારાજને મળેલા સાધુ, અને સુકાનંદ સ્વામી તો છોકરા જેટલા સાધુ, બહુ નાની ઉંમરના સાધુ. એક તો નાની ઉંમરમાં સાધુ થયેલા, એમાંય પાછી ઉંમર નાની, શ્રીજી મહારાજ ભેગા આમ બહુ રહેલા, પણ બહુ નાના સદગુરુ પંક્તિમાં હતા. સર્વ નિવાસાનંદ સ્વામી તો બહુ મોટા. સુકાનંદ સ્વામીના કંઈ એટલા બધા ચેલા નહોતા, સુકાનંદ સ્વામીને એટલા બધા શિષ્યો નહોતા, અને સર્વ નિવાસાનંદ સ્વામી તો શિષ્યો એટલા ને બધું. તો એ સર્વ નિવાસાનંદ સ્વામી હરિભક્તોને સંતોની સભામાં એમ કહે છે કે મહારાજને સારી રીતે જાણવાવાળા આ સુકાનંદ સ્વામી છે. કેવડી મોટી વાત કહેવાય, કેવડી મોટી વાત. આવું જે કહેવું ને એ બહુ મોટી વાત છે ત્યાગી માટે, સાધુ માટે. આજે ગુરુજી આજે આપણને કહેવાની ઈચ્છા થાય કે આ જે સુકાનંદ સ્વામીના જે આ લક્ષણો આવે છે, આ એક એક સાંગોપાંગ ગુરુજીની અંદર છે. વ્યાસપીઠે બેસીને જે કથા કરી શકે, તમે જો સંપ્રદાયના મૂર્ધન્ય સંતોનું પૂજન કરીને ગુરુજીને આ દંડવટ કરે છે, ને એક નાનો છોકરો નાચતો એમ નાચે છે, એવા ગુરુજી મને તમને મળ્યા છે, એનું આપણને ગૌરવ હોવું જોઈએ. આપણને ખબર હોવી જોઈએ કે આપણા ગુરુ કેવા છે, તો આપણે કેવા હોવા જોઈએ. બીજાને બિરદાવતા શીખો. આ સભાની અંદર પણ ભગવાનના એવા ભક્તો બેઠા હોય ને, એકાબીજાને વાત કરો, આ ભગત તો બહુ સ્થિતિવાળા છે. આ ભગતની તો શ્રદ્ધા એટલે જો તમે રોજ મંદિર આવે, આ ભગત છે ને રસોડાની અંદર એટલી સરસ સેવા કરે છે, આવું બિરદાવો બિરદાવો એકાબીજાને બિરદાવો. કેટલા દૂરથી આવતા હોય, કેટલા દૂરથી કલાક કલાક ને દોઢ દોઢ કલાક દૂરથી હરિભક્તો આ સભામાં આવે છે, એવાને બિરદાવો. એને બિરદાવો એટલે બીજા ભક્તો એકાબીજા સાથે એના ગુણની વાત કરો. કેટલો ખપ કહેવાય, દોઢ કલાક દૂરથી આવે, દર શનિવાર આવી જવાનું, બે કલાક દૂરથી આવી જાય, સવારથી વહેલા આવી જાય, રસોડાની અંદર આમ સેવા કરવા આવી જાય, બે અઢી વાગ્યાના બહેનો આવે ત્યારે સાંજે રસોડું થઈ રહે. બોલો, એ કોઈ વાર બે હોય, કોઈ વાર ચાર હોય, કોઈને અનુકૂળ ના હોય, આખું ગ્રુપ હોય, કોઈ બેને અનુકૂળ ના હોય, બે કે ચાર હોય, ઠંડી હોય, એમાં રસોડું કરતા હોય. એને બિરદાવો, એનું એનું ખરેખર હૃદયમાં બહુ ભાવ રાખો કે આ બહુ મોટા છે, બહુ મોટા છે, બહુ મોટા છે. એ કેટલા મોટા છે કે નહીં એ ખબર નહીં, પણ તમે આવું કરશો ને અને હું આવું કરીશ ને, તો આપણે તો મોટા થઈ જ જઈશું મહારાજની નજરમાં. મહારાજને આપણે તો વાલા થઈ જઈશું. બિરદાવો, પ્રગટનો બહુ મહિમા રાખો. સર્વ નિવાસાનંદ સ્વામી જો, પરસ્પર સબ હેતન માઈ, પરસ્પર સબ હેતન માઈ, એક એક સે અતિ મિત્રાઈ, એક એક સે અતિ મિત્રાઈ, એક એક ક કરે બખાના, એક એક કો કરે બખાના, એક એક ક કરે બખાના, એક એક કો કરે બખાના, કલી જોઈ કે આશ્ચર્ય માના, કલી જોઈ કે આશ્ચર્ય માના. પરસ્પર સબ હેત ન માઈ, આ સંતોને એકાબીજા પ્રત્યે એવું હેત છે, માતું નથી. એક એક સે અધિ મિત્રાઈ, એકબીજા સાથે મિત્ર ભાવ છે. એક એકના કરે વખાન. ઓલા સ્વામી કે આ સ્વામી તો બહુ મોટા, મારાથી તો બહુ મોટા, બહુ મહાન, બહુ દાસભાવવાળા, બહુ સેવાભાવવાળા. ઓલા સ્વામી પાછા કે ના, હું તો હાવ તુચ્છ છું, પણ આ સાધુ છે ને બહુ મોટા, બહુ મોટા, બહુ મોટા. કળિયુગને આશ્ચર્ય લાગ્યું કે આ કળિયુગની અંદર મોટાઈઓ માટે લડે છે સ્વામી એન્ડ સંપ્રદાયના સમજુ મુમુક્ષુઓ એવા સાધુઓ એકાબીજાને મોટાઈ આપવા માટે વઢે છે. તમે વિચારો, આટલું આશ્ચર્ય છે. જગતમાં ગાદીઓ માટે ઝઘડા થાય છે, અને સમજણવાળા સાધુ હોય ત્યાં આગળ ગાદીને આપવા માટે ઝઘડો છે. જેમ ભરત અને રામને ગાદી માટે ઝઘડો થયો, પણ ગાદી લેવા માટે નહીં, તું ગાદીએ બેસ હું નહીં, તું ગાદીએ બેસ હું નહીં, આવા ઝઘડા હોય ત્યારે કળિયુગને આશ્ચર્ય લાગે.
કોઈ દિવસ છોડતા શીખીએ, બીજાને મહાન જોતા શીખીએ, બહુ મહાન થવાશે અને બહુ સુખ, અતિ સુખ, અતિ સુખ. આપણને દુઃખ કેમ છે? આપણને આવો સત્સંગ મળ્યો લીલો છમ તો આમ અંદર ખાલીપો કેમ લાગે? એટલા માટે લાગે કે આપણી તુચ્છ દ્રષ્ટિ હોય, તુચ્છ દ્રષ્ટિ હોય. ભગવાનના ભક્તને હાવ આપણે આમ એવા જ સમજતા હોય કે આમાં આ ઠીક આવે, મારા જેવા જ છે, આપણા જેવાના માણસો બહુ મોટા છે, બહુ મોટા છે, બહુ મોટા છે. આવું માનો, આમ હૈયું ભરાઈ જશે, હૈયું ભરાઈ જશે. બહુ મોટા માનો, કોઈના સ્વભાવ બાજુ ના જોશો. કોઈ કડવા સ્વભાવવાળા, તીખા સ્વભાવવાળો, થોડો બોલવાળો હોય, મનુષ્યનું શરીર છે હોય, પણ અહોહો ભાવથી જો પ્રગટને સ્વીકારે છે એ સુખીઓ થઈ જાય છે, બહુ સુખીઓ થાય. સર્વનિવાસાનંદ સ્વામી કે આ સુકાનંદ સ્વામી તો એવા સાધુ છે, મહારાજના અતિશય કૃપાપાત્ર સંત છે. કેટલું અઘરું મન કહો તો, મને કહો તો. તમારે કોઈને એવું કહેવું કે આ ભગત છે ને તો સંતોના બહુ રાજીપાવાળા છે, એવું જે બતાવવું એ બહુ અઘરું છે. હા, એવું કહેવાય કે સંતો મારી પર બહુ રાજી છે, એવું કહી શકાય. પણ એવું જે કહેવું કે સંતોના આ ભગત બહુ રાજીપાવાળા છે, આપણે શીખવા જેવું છે, બહુ રાજી એની ઉપર, ખબર નહીં સંતો ને ગુરુજી બહુ રાજી છે, ભગત શીખવાડો ને કંઈક એવું. આવું જો કે તો મહારાજ આપણા હૃદયમાં નિવાસ કરે. હા, આ નવા વર્ષે થોડી કંઈક આવું વિઝન બદલીએ, નવા વર્ષે કંઈક થોડા વિચારોને આપણે થોડા ફેરવીએ, નવા વર્ષે થોડી દ્રષ્ટિને બદલીએ, નવા વર્ષે આ પ્રગટ સંતો ભક્તોના મહિમાને વધારીએ. ગુણાદિતાનંદ સ્વામી કે જીવને બળ પામવાનું સાધન મહિમા છે. મહિમા એટલે શું? મહિમા એટલે શું? આ શું છે બોલો, બોલો. પેન છે. આ પેન સ્ટોરમાં પડી હોય, સ્ટોરમાં પડી હોય તો આ પ્લાસ્ટિકની છે, અને આ પેન ઘનશ્યામ મહારાજના હાથમાં આપો તો સોનાની થઈ જાય. શાની રે? પ્લાસ્ટિકની રે. ગુરુજી જેવા કોઈ મોટા સાધુએ આ પેનથી લખ્યું તો આ પેન શાની રે? પ્લાસ્ટિકની જ રે. પરંતુ મહિમા કોને કહેવાય? સ્ટોરમાં પડી હતી ત્યારે આની કિંમત 25 સેન્ટ હોય, એને પ્લાસ્ટિક જ હોય, પણ એ ઘનશ્યામ મહારાજને ટચ થઈ જાય, એ ગુરુજી જેવા કોઈ મોટા સાધુનો સ્પર્શ થઈ જાય, એટલે આ પેન 25 સેન્ટની નહીં, કરોડો ને અબજો બ્રહ્માંડો ને તુલ્ય પણ ના થાય. આવી સમજણ જ્યારે થાય ત્યારે એને મહિમા સમજ્યા કહેવાય. આવો મહિમા આપણને જે દી સમજાય ને તે દી હૃદય ભરેલું રહેશે, તે દી હૃદય ભરેલું રહેશે. એવા ભક્તો છે કે જે ગુરુજી જે ઘરમાં બેઠા હોય સોફા ઉપર, તો એ સોફા ઉપર પણ એ લોકો બેસતા નથી, એવા ઘર છે. હું બતાવું તમને, જે સોફા ઉપર એને ગુરુજીને બેસાડે હોય ત્યાં મૂર્તિ જ પધરાઈ રાખે, ફરી એ સોફા પર ગુરુજી જાય ત્યારે જ બેસે, મૂર્તિ પધરાઈ રાખે, એને મહિમા છે. જે ઓછાળ પાથરે હોય ઓછાળને મૂકી રાખે, એને મહિમા છે. દરેકની દ્રષ્ટિ જુદી જુદી હોય, હું એવું નથી કહેતો દરેકને આવું જ હોય, પણ એને એટલું સુખ આવે. અરે તમને કહું, સંજીવ ભગત જ્યોર્જિયાની અંદર આવે છે ને સેવા કરવા, એના ઘરની અંદર હમણાં ગયો ને તો ગાડીની બે સીટો પડેલી, પેલી વેનની ગાડીની સીટો, આપણને ખ્યાલ આવે કેવા ભક્તો હોય છે. અહો અહો થાય, આપણું મસ્તક ઝૂકી જાય કે આને શાસ્ત્ર પ્રમાણે, અને એ શાસ્ત્રીય છે, કોઈ એને ગંડવા ના સમજે, કોઈ એવું ના સમજે કે એમાં હું, એમાં કાંઈ નહીં, એ શાસ્ત્રીય છે. એને ગાડીની સીટો ઘરમાં મૂકી દીધી બે. હવે પછી મેં કીધું, ભગત આ ગાડીની સીટો કેમ આવી ઘરમાં તમારા રૂમમાં પડી રહી છે, આ છોકરાને બેહવા રાખીશ? ના સ્વામી, આ મારી દીકરીની રૂમ છે, અમારા અહીં આગળ, અહીં દીકરીને બા એટલે દીકરીનું, એટલે દીકરીને બા બે આરે ઉવે, પણ અહીં આગળ રાખે તો આ સીટ, એટલે કે જ્યારે અમારે ગાડી વેચવાની થઈ તો છોકરાઓએ બહુ જીદ પકડી કે ગાડી વેચવી તો વેચો, પણ ગુરુજી જે સીટ પર બેઠા છે એ સીટ આપણે, અમારે જોઈએ જ, એટલે મારે સીટ વગર ગાડી વેચવી પડી. તમે વિચારો આટલા મહિમાવાળા ભક્તો છે. તાળી હરખી પાડો. આપણે તો એવા ના થઈએ, પણ કોક થયેલા હોય એને તો સમજીએ કે કેવી કેવી એની સમજણ હશે, શું સમજ્યા હશે કહો. એને કદાચ આ સંપ્રદાયના અજ્ઞાની લોકો ગંડવા સમજતા હોય, પાગલપણું સમજતા હોય, પણ શાસ્ત્રને સમજવાવાળો એને દિવ્ય બુદ્ધિ સમજે છે. એને જે અનુભવ થાય એ તુચ્છ બુદ્ધિવાળાને ક્યારેય ના થાય. એને જે સ્વપ્નમાં મહારાજ અને મોટા સાધુ આવે એ તુચ્છ બુદ્ધિવાળાને ના આવે. એના ઇન્દ્રિયોને અંતઃકરણ જે લડવાની તાકાત એમાં આવે એ એવો મહિમા વિનાનો હોય એમાં ન આવે. મહિમાવાળો છે ને એની છાતી તો આમ ફાટ ફાટ થતી, ઓહો 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 થયા કરે. ગુણાતીતાનંદ સ્વામી કહે છે ઓહો ઓહો થાય. મહિમાવાળો એવો હોય, અને આપણે એવા થવું છે. આ લોયા ધામ એના માટે ગુરુજીએ કર્યું છે,
આ લોયા ધામમાં ગુરુજીએ અમારા જેવા સાધુ અહીં રાખ્યા છે, એની પાછળનું કારણ એ છે કે આ લોયા ધામમાં આવતો એનું હૃદય ભરેલું રહે, ભરેલું રહે. અને ત્યારે જ ભરાશે કે તમે ફક્ત સંતોનો મહિમા સમજશો જ નહીં ભરાઈ જાય, એકલો મહારાજનો સમજશો નહીં ભરાય, તમારી આજુબાજુમાં બેઠેલાનો પણ સમજો, આજુબાજુમાં બેઠેલાનો પણ સમજો. અરે આ મંદિરમાં ફરતી એક કીડી હોય ને તો એનોય મહિમા સમજો કે આ બહુ મોટી, આ બહુ મોટા ભાગ છે સંતોને હરિભક્તોનો, આ કીડીને યોગ છે. આવો મહિમા જ્યારે સમજશું ને હૃદય ભરેલું અહો 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 રહેશે. માટે વાલા ભક્તો મહિમાના લેવલને વધારજો, હા, કોઈ દી એનો અંત ના આવવા દેતા. કોઈ દી મહિમામાં તમે એવું ના વિચારતા કે હવે મને થઈ ગયો, વધાર્યા કરો. હજુ અમે લેસન કરીએ છીએ મહિમાનું, તમે ક્યાંથી પહોંચી જવાના. હોય એવા કોઈ ભક્તો પણ રોજ વધારો મહિમાને, રોજ વધારો, રોજ વધારો, રોજ વધારો, રોજ દ્રષ્ટિને બદલો, રોજ બદલો. બહુ મજા આવશે. જીવન જીવવાની મજા જે છે, સત્સંગમાં રહેવાની મજા જે છે, બાકી શું મજા. આપણું હૃદય આમ હર્યું ભર્યું રહે ને ખીલેલું રહે જ સત્સંગમાં રહેવાનો મહિમા છે. સુકાનંદ સ્વામીના બહુ વખાણ કર્યા એટલે મેંગની ગામના પેલા માનભાને સર્વ નિવાસાનંદ સ્વામીએ કોણ પાઈ દીધા? સુકાનંદ સ્વામી પાઈ દીધા. કેવા સાધુ બોલો. સુકાનંદ સ્વામી આને મળ્યા નથી તોય સુકાનંદ સ્વામી પાઈ દીધા. એ સર્વ નિવાસાનંદ સ્વામી કેવા વિશાળ હૃદયના સાધુ હશે, કેવા વિશાળ હૃદયના, પાઈ દીધા. મેઘનીના રાજા માનભાને સુખ સ્વામી પ્રત્યે બહુ આદર થયો, બહુ આદર થયો. વરતાલની અંદર છે, વરતાલમાં છાવણી થઈ છે, હજુ છાવણી પતિ હરિભક્તો બધા છૂટા પડ્યા સ્વામી ગોમતીના કાંઠા ઉપર સ્નાન કરવા માટે. ત્યાં સ્વામી રોજ જાય છે સ્નાન કરીને, પૂજાપાઠ કરીને. મહારાજ ત્યાં ગોમતીના કાંઠે પણ વચનામૃતો બોલેલા છે, મહારાજ ત્યાં સભા કરેલી છે, વાંદરાઓ પાસે માળા ફેરવડાવી છે, તમે લીલાઓ સાંભળી છે. એ મહારાજ જે જગ્યાએ બેસતા ને ત્યાં સ્વામી ઉત્તર મુખે બેસીને ધ્યાન કરતા, ધ્યાન કરે, મહારાજની મૂર્તિ સંભાળે, મહારાજની લીલાઓ સંભાળે બેઠા બેઠા. અને ઓલા માનભા હતા ને એને લોભ જાગ્યો છે કે મહારાજને સારી રીતે તો સુકાનંદ સ્વામી ઓળખે છે, એટલે સુકાનંદ સ્વામીને જઈ અને દંડવટ કર્યા, દર્શન કર્યા. અને સ્વામી તો આમ બસ એક તાર થઈને બેઠા છે. અને માનભાને એમ થાય છે કે સ્વામી આંખ ખોલે અને મને કંઈક વાતો કરે ને તો સારું, મને કંઈ વાતો કરે ને તો સારું. યાદ રાખો વાલા ભક્તો, મોટા પુરુષો આ લોકમાં જે વાતો કરે છે ને, સ્વામીએ વાતોમાં મોટા પુરુષની સ્થિતિ કીધી. સ્વામી કે આ સાધુ તો ભગવાનથી પળવાર પણ છેટે રહેવા નથી, પણ રહ્યા છે એ કોઈકના કલ્યાણને અર્થે રહ્યા છે. બાકી જે ભગવાનના એવા મસ્ત સાધુ હોય, ઓલિયા પુરુષ હોય, ભગવાનમાં મસ્ત બની જાય, એને કોઈની પડી ના હોય, તમે આવો જાઓ, પગે લાગો ના લાગો, એને કંઈ આપો ના આપો, એની મસ્તીમાં જતા રહે, એની મસ્તીમાં જતા રહે તો આપણું કલ્યાણ કેમ થાય? આપણને વાતો કોણ કરે? આપણને સત્સંગ કોણ કરાવે? આપણને કાંડું જાલીને કોણ પૂછે? એ સાધુ પોતાની દ્રષ્ટિ બહાર કાઢે છે, એવું સમજે છે કે આ બધા મારા છે. અને પછી એને પૂછે છે, ભાઈ તિલક ચાંદલો કેમ નહીં, પૂજા કેમ નહીં, મંદિરે કેમ નહીં, માનસી કેમ નહીં, દર્શને કેમ નહીં, આવું બધું પૂછે. એ વૃત્તિ બહાર કાઢે છે મોટા પુરુષો. સુકાનંદ સ્વામી બસ મસ્ત બની ગયા ધ્યાનમાં, એવી મૂર્તિમાં મસ્ત બની ગયા છે સ્વામી. અને પછી થોડી વાર થઈ, કેવા છે સ્વામી એના ગુણ અહીં લખ્યા છે. સુકમુનિની ઉંમર છે છોટી, ઉંમર છે છોટી, પણ સ્થિતિ છે તેમની મોટી, પણ સ્થિતિ છે તેમની મોટી. આચાર જ રઘુવીરજી વખાણે, આચાર જ રઘુવીરજી વખાણે, શ્રીજી વચનામૃતમાં પ્રમાણે, શ્રીજી વચનામૃતમાં પ્રમાણે. સુખમુનિની ઉંમર છોટી પણ સ્થિતિ બહુ મોટી. આ સત્સંગની અંદર ઉંમરથી મોટપ નથી, આ સત્સંગમાં સ્ત્રી કે પુરુષના દેહથી મોટપ નથી, આ સત્સંગમાં વ્યાસપીઠે બેસવાથી મોટપ નથી, આ સત્સંગની અંદર મંદિરનો વહીવટ કે સેવાઓ કરવાથી મોટપ નથી, આ સત્સંગની અંદર મોટપ છે સ્થિતિથી. ભગવાનમાં કોણ કેટલો રહી શકે છે, ભગવાનમય કોણ કેટલો છે એનું લેવલ છે, મહારાજમાં કેટલો મસ્ત છે એની સ્થિતિ છે ને એની મોટપ છે. એ પછી 5 વર્ષનો હોય તોય ભલે, જો એ મહારાજની મૂર્તિમાં છે ને તો 50 વર્ષ કરતાં મોટો છે.
કોણ કેટલો મૂર્તિમાં રહે છે, કોણ કેટલો મહારાજને સંભાળે છે, કોણ કેટલું જાજુ ભજન સ્મરણ કરે છે, બસ આની ઉપર છે. લો આમાં દોટ કાઢો, મોટપ મેળવી છે ને, આ લોકની મોટપને મેલી, ધામની મોટપ ઝાલી લેવી. બોલો, ધામમાં શ્રીજી મહારાજ એવું નહીં કે અમારા જેવા ઊભા હશે, એ ભાઈ કેટલી કથા કરી, વ્યાસપીઠે બેસીને કેટલી પારાયણો કરી, કેટલા આખ્યાનો કીધા, કેટલી વચનામૃતો તે વાંચ્યા, કેટલાનો ઉપદેશ કર્યો, એવું નહીં પૂછે. મારી મૂર્તિ કેટલી સંભાળી, ભજન સ્મરણ કેટલું કર્યું, ઇન્દ્રિયોને અંતઃકરણ પર વિજય કેટલો મેળવ્યો, તે મારા સ્વરૂપની નિષ્ઠા તે કેટલી કરીને તારા યોગમાં આવવાવાળાને કેટલી કરાવી, આવું પૂછશે. તમને એવું નહીં પૂછે કેટલા રૂપિયા દીધા, સમજ્યા ને, કેટલા રૂપિયા દીધા, કેટલી રસોઈઓ જમાડી, એવું નહીં પૂછે. એવું પૂછશે સાધુનો સમાગમ કરી કરીને દ્રઢ શું કર્યું તમે સત્સંગમાં, આવું પૂછશે મહારાજ. ને આ ઊભ્યા રાખશે કઠેડામાં, મને ને તમને બેન પૂછશે. હા, પ્રમોશન આપશે, નપાસ નહીં કરે, પણ પૂછશે તો લેખા તો લેશે, પૂછશે ખરા કે તમે આટલું બધું કર્યું, બહુ બેસતા હતા સંતો, અમે બહુ બેસતા હતા, તમે શું કર્યું. અને અમને પૂછશે, બહુ બોલતા હતા, બહુ બોલતા હતા, બહુ બોલતા, શું કર્યું. અને એની આગળ કાંઈ ખોટું બોલાય, તનકી જાને મનકી જાને જાને ચિતકી ચોરી, એ તો તરત જ પકડે. ભાઈ તું બોલે છે ડાપણ મૂક તારું, મને ખબર છે તારા હૃદયમાં હું હાલતું તું, એવું કહેવા છે. માટે મંડી પડો ભગવાનને ભજવા. અરે વ્યર્થ કાળ જવા જ ના દેશો, જપ્યું હાથમાં રાખો. લોયા ધામનો ભગત હોય, જપ્યા વિનાનો હોય નહીં, જપ્યું હાથમાં જ હોય. હાલતા ચાલતા સોમેણ 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 ચાલુ જ રાખો, બીજી વાતો બંધ કરી દો. નવા વર્ષે એવું કરો, જાજા જપ કરો, જાજુ ભજન કરો, જો સ્થિતિમાં ફેર પડશે. જ્યાં છીએ ને એ લેવલ અપ આવશે, આવે જ ને, સીધો હિસાબ છે. બે દિનો ભૂખ્યો હોય ને બરાબર જમી લો, તાકાતવાળો થઈ જ જાય ને, એમ ભજન સ્મરણ કરે એટલે તાકાતવાળો થઈ જાય. માનભા, એ માનભા વાટ જોવે છે. અહીં લખ્યું છે સુકાનંદ સ્વામીની સ્થિતિ રઘુવીરજી મહારાજે કેવી લખી સાંભળો. અપાર પરાક્રમવાળા શ્રીહરિમાં અતિશય એકાંતિક પ્રેમ લખતા ભક્તિએ યુક્તતા મહારાજના ચરિત્રનું વર્ણન કરવામાં અને શ્રવણ કરવામાં અતિશય આદર ભાવવાળા, કરે પણ ખરા અને સાંભળે પણ ખરા. શ્રુતવાનમાં સૌથી સરેશ એવા સંતને નામો શીસ, કોમળવાની વાચાળ વિશેષ આપે બાન બીજાને અપાર. જે વાચાળ પણ હોય અને કથા સાંભળવામાં એટલા જ મસ્ત હોય એવા સાધુ સુકાનંદ સ્વામી હતા. ઇન્દ્રિયોને અંતકરણને જીતેલા હતા, અહંકાર રહિત હતા, હરિ ઈચ્છાથી અંજળ જે મળે જમતા હતા અને એમાં સંતોષ માનવાવાળા હતા. ઈચ્છા વધારે એટલો અહંકાર વધારે, શાંત ને સરળ સ્વભાવવાળા, તૃષ્ણા રહિત, દયાથી કોમળ હૃદયવાળા, દુરાગ્રહથી રહિત, દેશકાળને જાણવાવાળા, સનાતન જ્ઞાનના જ્ઞાતા, સ્પષ્ટ અને રસયુક્ત ભાષાથી ઉપદેશ કરનારા. ઉપદેશ કરે પણ રસયુક્ત ભાષાથી કરે, સરસ રીતે કરે. દંભ રહિત હતા, ધીરજવાળા હતા, કામાદી દૂષણોથી રહિત હતા, પરોપકારી હતા, વિશાળ આશયવાળા હતા, ભગવાનની નવદા ભક્તિ વિના ક્ષણ માત્ર પણ કાળને વ્યર્થ ન જવા દે એવા હતા. એવા સુખસ્વામી એ સમયે ધ્યાનમાંથી જાગ્યા, આંખો ખોલી અને માનભાને તો લાગ્યું લોટરી લાગી. કેવો મમુક્ષુ હશે કે સાધુની આંખ ખુલે એની સામું જોઈને બેઠો રે. આજે જ એક ભગત આવ્યા હતા રસોડામાં, હું સેવા કરવા ગયો તે પછી ત્યાં સાદડી આગળ આવીને બેઠા, એટલે કોઈ કીધું કે આ ભક્ત આવ્યા છે, એટલે પછી મેં કીધું કે એવું કહો કે સ્વામી તો અહીં સેવામાં છે રસોડામાં, તમારે જો મળવું હોય તો અહીં રસોડાના દરવાજે મળી અને પછી તમે નીકળો મોડું થતું હોય તો. પણ એ ભગત બેઠા રહ્યા, એટલે ફરી પાછું 15 મિનિટ પછી ભગત આવે, સ્વામી પેલા ભગત હજુ બેઠા છે. મેં કીધું એમને કહો સ્વામી કામમાં છે, તમારે મળવું હોય તો અહીં આવો ને કંઈ કામ અગત્યનું હોય તો હું બહાર આવું. તો કે ના, કશું કામ નથી. ફરી પાછા આવ્યા પેલા ભગત, બીજા કહેવાય સ્વામી હજુ બેઠા છે. તે એ ભગત બેઠા 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 હું બહાર આવ્યો, બહાર આવ્યો પછી બે દંડવટ કર્યા પછી બસ સ્વામી કે હવે હું નીકળું છું. તો મેં કીધું ભગત તમે ક્યારના બેઠા હતા ને? તો કે બસ સ્વામી મને એમ થયું કે સ્વામી અહીં આવશે ત્યારે દર્શન કરીને નીકળીશ, તો હું બસ હવે હવે નીકળું છું, મારે ઓલા મંદિર જવું દર્શન કરવા, એટલે ત્યાં દર્શન કરીને પછી જોબે જઈશ. પણ તમે વિચારો
કે એને દર્શન માટેનું મને મેં વિચાર્યું કે એને દર્શન એક સાધુના દર્શન એવું એને કેટલું મગજમાં ઘૂમરી ચડી હશે કે એક સાદડી આગળ કોઈ બોલતું નથી, કોઈ બેઠું નથી, કોઈ વ્યક્તિ નથી, એની રીતે માળા કરે છે, બેઠા જ બસ ત્યાં બેઠા બેઠા. મહિમા, આજે સભામાં મને કહેવાની ઈચ્છા થાય કહું પ્રત્યક્ષનો મહિમા ઘણા બધા છે, પણ હું કોઈકનું દ્રષ્ટાંત દઉં એનો અર્થ એવો નહીં કે એનું જ. આસિદ્ધ ભગત બેઠા છે, મને ખબર છે અમે સંતો જે આસનોએ બેઠા હોય ને, અમે ના બેઠા હોય ને ત્યાં, તોય માનો કે હું અહીં બેઠો છું તો મને તો દંડવટ કરે, પણ રણછોડ ભગતની સાદડી આ બાજુ પડી હોય એને ખબર હોય ભગત અહીં બેસે છે તો ભગતની સાદડીને પણ આસિદ્ધ ભગત દંડવટ કરે, સાદડીને દંડવટ કરે. આપણો સત્સંગ કાંઈ વાંચ્યો નથી છે, અને આવું બધું જ અમારી નજરમાં હોય એનો અર્થ એવો નહીં કે તમે સાદડીઓને કરવા માંડજો. હું એ કહેવા માગું છું કે બહુ સૂક્ષ્મ નિરીક્ષણથી અમે સત્સંગને જોતા હોઈએ, અને એવી રીતે જોવો જ પડે, પોતાનું પણ કરવું પડે અને ભગવાનના ભક્તોને પણ જાણી રાખવા પડે કે આને આટલું મહિમાનું અંગ છે, આને તપનું અંગ છે, આને સેવાનું અંગ છે. આજ યજ્ઞેશ ભગત રીડિંગમાં ગયા, હજુ ગયા વીકે સામાન લઈને ગયા, અને આવતીકાલ તો એને રીડિંગમાં સભા ગોઠવી. બોલો કે આપણી લોયાધામની દર મહિને હોલ રાખીને ભાડે રાખીને સભા કરવી છે યજ્ઞેશ ભગત આપણે, વિચારો તમે. હજુ ગયા વીકે પોતાનો સામાન હજુ ઘરમાં નહીં ગોઠવાયો હોય, એ પહેલાં તો એને ત્યાં લોયાધામનો સત્સંગ કરવો છે, આટલો ઉત્સાહ છે. આ મહિમા છે, મહિમા છે, એવા કેટલાય ભક્તો છે. પણ આ બધું જ્યારે જોઈએ ને ત્યારે અમને સંતોને પણ આનંદ થાય કે આપણને મહારાજે કેવા ભક્તો વચ્ચે રાખ્યા છે, કેવા ભક્તો. હમણાં જ એક આ સભાની અંદર એવા ભક્તો બેઠા છે કે જે હમણાં અઠવાડિયા 10 દિવસ પહેલાં આવ્યા, અને મને કે સ્વામી મારે મંદિરને અત્યારે તમારે નીચે બેઝમેન્ટમાં કામ કરવું હોય ગમે તે કરવું તો હું પૈસા આપી દઉં, મારી પાસે પડ્યા છે. મને કે $1,00,000 સુધી જોઈએ ને તો હું આપી દઉં. મેં કીધું પણ ભગત તમે અચાનક, અમારે તો કામ ચાલે ને પછી બધું ચાલે ને, તમે અચાનક પાછું જોયો તો. મને કે સ્વામી મને જોશે હું વ્યાજે પૈસા લાવીશ, પણ મંદિરને જરૂર હોય તો હું આપી દઈશ અત્યારે. તમે વિચારો, તાળી તો પાડો. આવા ભક્તો છે આ સભાની અંદર, આ સભામાં છે, ત્યારે આપણને ખ્યાલ આવે કે આને સત્સંગ કેટલો પ્રધાન, કેટલો પ્રધાન, કેટલો પ્રધાન કહેવાય, કેટલો પ્રધાન કહેવાય. અરે આ સભામાં એવા ભક્તો છે, યુવાન છે, કે એને ઘર લેવું હતું. આ હાર્દિક ભગત, નામ નહોતું બોલું બોલી ગયો, એને ઘર લેવું હતું. મને અત્યારે મારી પાસે એના કોરા ચેક પડ્યા છે. આજે એને જે સત્સંગ આપ્યો ને એ ચેક બ્રિજેશ ભગતે લખ્યો, તમે લખ્યો ને ભગત ચેક, એનો સહી કરેલા 3 ચેક મને જ્યારે આપણું આ કામ ચાલતું હતું તે દી આપી ગયા હતા. સ્વામી જો મંદિરને જરૂર હોય તો મારું ઘર હું 2 વર્ષ પછી લઈશ, પણ પહેલાં મંદિરનું કામ કરો. આ યુવાન હાર્દિક ભગત, તમે વિચારો તો ખરા, આ શું છે? આ આ શ્રીજી મહારાજ વખતનું નથી તો શું છે મન કહો? શ્રીજી મહારાજને આપણે કેટલું દૂર છે કહો મન, કેટલું દૂર છે? 25, 30, 40, 32 વર્ષના યુવાનને આ સમજણ વચનામૃતની, અરે વચનામૃતના પાના આખા મોઢે થઈ જાય ને તોય સમજણ ના આવે. આવી રીતે આપવું કે લખવું એટલે શું, અને એવું આપી દેવું એટલે શું, કેટલી સમજણ હોય ત્યારે થાય. કોરો ચેક સહી કરેલો, વિચારો તમે. આવી સમજણવાળા ભક્તો, આ હું નામ એટલા માટે દઉં છું નહીં કે એને ચડાવવા માટે, નહીં હું એવું પ્રતિપાદન કરવા કે આવું કરો, હું તો એ સમજાવવા માગું છું કે આપણો લોયાધામનો પરિવાર એ લુખો નથી. લોયાધામ પરિવારની અંદર ઘનશ્યામ મહારાજ એક એકના હૃદયની અંદર થન ગણાટ કરે છે. આ લોયાધામ લીલો પલ્લવ છે, આ લોયાધામનો સત્સંગ ગુરુજીની કૃપાથી લીલો પલ્લવ છે, એને અમે જોઈ શકીએ છીએ. કારણ કે અમને શાસ્ત્રનું જ્ઞાન છે, એટલે શાસ્ત્રની દ્રષ્ટિથી જ્યારે જોઈએ ને ત્યારે એમ થાય કે લોયાના 3જા વચનામૃતમાં તેદી જેના નામ લખાયા ને, આજે જો લખવા હોય ને શ્રીજી મહારાજને તો લોયાના 3જા વચનામૃતમાં લોયાધામ પરિવારમાંથી નામ લખવા પડે, એવા ભક્તો છે, એવા ભક્તો છે. શું સમજણો છે! આ સમજણ વિના થાય? આ સમજણ વિના થાય તમે માનો છો થાય? કોઈ પ્રકારનું કોઈ દિવસ ભગવાનના મહિમા વિના આવું થઈ શકે ખરું? કે તમને $1,00,000 હું આપું ને મારે જરૂર પડશે છોકરા છોકરીઓ બનાવવા. મેં કીધું તમારે 3 વર્ષ પછી જરૂર પડે તો હું વ્યાજે લઈ આવીશ સ્વામી, 1.5% ને 2% વ્યાજ આપવું પડે, એમાં શું? આપી દઈશું. કરોડપતિ કે અબજોપતિ નહીં પાછા, કાંઈ એવા કહે એટલે અમે લઈ ના લઈએ, પણ અમે ખાલી એનો ભાવ જોઈએ કે કેવું છે આ, આ કેવું કેવું આશ્ચર્ય કહેવાય. આવું આપણને જ્યારે દેખાય ને અહો થાય.
માટે હું કહું છું કે આ સત્સંગના બધાય ભગવાનના ભક્તો બહુ મહાન છે, બહુ મહાન છે, બહુ મહાન છે. એના ચરણ રજ જેવા આપણે થઈએ તોય આપણા મોટા ભાગ છે એવું સમજીને આ ભગવાનના ભક્તોનો બહુ મહિમા. તમે આજુબાજુમાં બેઠા છો ને, કોઈનામાં તમે ક્રોધ લોભ મોહ ના જોશો, કોઈના તમે સ્વભાવ ના જોશો, એમાં નથી મજા, એમાં કોઈ ફાવ્યો નથી. પણ તમે અહોહો ભાવથી જો ભરાઈ જશો, એમાં કોઈ ફાવ્યો જ નથી. નેગેટિવ દ્રષ્ટિથી કોઈ આજ સુધી પાસ થયો નથી, ધામ સુધી પૂગ્યો જ નથી. પોઝિટિવ દ્રષ્ટિવાળા બધા પૂગી ગયા. માટે પોઝિટિવ થિંકિંગ અને બહુ સરસ દ્રષ્ટિ કરીએ. માનભાની નજર જ્યાં સ્વામીની એક થઈ, માનભા કહે છે પ્રભુ સ્વામી મને ઈચ્છા છે ભગવાનના ચરિત્રો સાંભળવાની. ત્યારે સુકાનંદ સ્વામી માનભાને ભગવાનના ચરિત્રો સંભળાવે છે અને ચરિત્રો સંભળાવે છે અને એ જે ચરિત્રો સંભળાવ્યા એ જ એમનો સંવાદ જે થયો 1912માં ચિંત્યાનંદ વર્ણીએ ગ્રંથ કર્યો, હરિલા કલ્પતરુ ગ્રંથ કર્યો, એ ગ્રંથની કથા લખાઈ. માનભાને 15 દિવસ સુધી કથા સ્વામીએ સંભળાવી છે અને માનભા એ મહારાજના ચરિત્રો સાંભળીને તૃપ્ત થયા છે. વાલા ભક્તો, આ માનભાએ ચરિત્રો સાંભળ્યા ત્યાર પછી માનભાને એક પ્રશ્ન થાય છે, એને એક ઈચ્છા થાય છે. સુકાનંદ સ્વામી આગળ ફરી વખતની સભાની અંદર રજૂ કરશે ત્યારે આપણે સાંભળશું કે માનભાને મહારાજના ચરિત્રો 15 દિવસ સુધી ગોમતીના કાંઠે સાંભળ્યા પછી એને શું પ્રશ્ન થયો અને એ પ્રશ્નના જવાબમાં સ્વામી એમને શું કહે છે, એમને શું જોઈએ છે અને સ્વામી એમને શું આપે છે અને એમને કેવી રીતે ફળીભૂત થાય છે એ આપણે આવતી સભામાં સાંભળશું. એક વખત કડી ગાય અને પછી આપણે સભાને પૂરી કરી શકીશું. જેનાથી પ્રગટને સ્વીકારાય, જેનાથી પ્રગટને સ્વીકારાય, તે તો બહુ સાગર તરી જાય, તે તો બહુ સાગર તરી જાય, પ્રગટ પ્રત્યક્ષથી દૂર ગમે, પ્રગટ પ્રત્યક્ષથી દૂર ગમે, તે તો લખ 84માં ભમે, 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 માટે પ્રગટને નિત્ય સંભારો, માટે પ્રગટને નિત્ય સંભારો, પ્રગટ વિના સાધન છે ભારો, પ્રગટ વિના સાધન છે બારો, પ્રગટ નો મહિમા પ્રગટ કરી, પ્રગટ નો મહિમા પ્રગટ કરી, રાખો પ્રગટ માં પ્રીત જોડી, રાખો પ્રગટ માં પ્રીત જોડી, રાખો પ્રગટ માં પ્રીત જોડી, રાખો પ્રગટ માં પ્રીત જોડી. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કર સ્વામી નારાયણમ નીલકંઠમ. ભજે શ્રી ઘનશ્યામ મહારાજની.